लुटारी दुल्हन। तो जे प्रमाणेना किस्साओ सामे आवे छे, पारકી થાપણોનો ઉપયોગ થાય છે લૂંટ ચલાવવા માટે। શા માટે આવા કિસ્સાઓ વધી રહ્યા છે? રુઝાનબેન આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી જરા આની પાછળનું કારણ જાણવાના પ્રયત્નો કરીએ। શું લાગે છે રુઝાનબેન, શા માટે આવા કિસ્સાઓ વધી રહ્યા છે? વારંવાર કિસ્સાઓ સામે આવે છે છતાં પણ અટકતા નથી। આપણે 2 વર્ષ પહેલા બી આનું ડિસ્કશન કર્યું હતું, બિલકુલ, અને કરતા રહ્યા છીએ સમાજોમાં, ખાસ કરીને કારણ કે ખાસ પટેલ સમાજોમાં મેં ઘણીવાર આનું ડિસ્કશન શરૂ કર્યું છે। માં બેટી સંમેલનોમાં અલગ અલગ સમાજમાં ડિસ્કશન એવું છે કે ભાઈ તમે દીકરીઓને, કારણ કે જે આપણે ફિમેલ ફેટિસાઇડની વાત કરીએ છીએ કે દીકરીઓને જન્મ નથી દેવા આવતી કારણ કે આ જે બધા સામાજિક રીઝન્સ છે, તો અને ખાસ કરીને આ બીજી વાત કહી દો બિફોર આઈ સ્ટાર્ટ કે આ સ્ત્રી પુરુષની લડાઈ નથી, આ અચ્છાઈ અને બુરાઈની લડાઈ છે। એટલે લેટ અસ ટોક ઓન ધેટ। એક એવું નહીં કે ભાઈ બેન બેનની દુશ્મન, આવું બધું અત્યારે આપણે નથી કરવાનું। સત્ય એ છે ને હવે એના પડઘારો અત્યારે આવી રહ્યા છે વધારે, પહેલા નાના નાના આવતા હતા, હવે મોટા રીતે આવી રહ્યા છે કે જ્યારે દીકરી નહીં હોય એટલે હવે છોકરાને પરણાવવું હોય તો ક્યાં જાય છોકરાને પરણાવવા? યા ઘણીવાર શું કહેવાય, પેલી દીકરી વધારે ભણેલી હોય તો બી અહીંયા તો સમાજોમાં પ્રોબ્લેમ હોય કે ભાઈ આટલી વધારે ભણેલી દીકરી નહીં લાવવાની, એટલે અહીંયા તો બંને એક બાજુ ખાઈને એક બાજુ કુવા જેવી હાલત છે। એટલે હવે આ લોકો બીજે જગ્યાએ જાય સમાજમાંથી, સમાજ યા નોન સમાજથી છોકરી લાવવા। હવે ત્યારે નોન સમાજ નોન સમાજથી છોકરી લાવો તો હવે બધી આવી શું કહેવાય ગેંગ્સ બની છે। ગેંગ્સ એટલે શું કે એ લોકોને ખબર છે કે હવે દીકરી જોઈશે એટલે શું ખાલી એક બેન કામ ના કરે, એની પાછળ 10 ભાઈઓ કામ કરતા હોય, એ લોકોની બુદ્ધિ ચાલતી હોય, આખું ષડયંત્ર એટલે આખું એમ પેલા પિક્ચરોમાં નાટક ના જોયું હોય કે કોઈ બાપ બની જાય બનાવટી, કોઈ માં બની જાય બનાવટી, સગા સંબંધી બની જાય બનાવટી, ઉલટું ત્યાં એવું બતાવે બી। મારી પાસે એવા કેસ બી છે કે ત્યાં એ જે વસ્તીમાં રહેતા હોય એ વસ્તીમાં બધા બતાવે કે આ તો વર્ષોથી રહે છે, એટલે યુ નો જ્યારે તમે ચેક કરવા જાઓ, ક્રોસ ચેક કરવા જાઓ, અને ઘણીવાર હવે ઘરે જ આપણા છોકરા હોય અહીંયા ને કે ભાઈ આ મારો છોકરો પરણતો નથી, જલ્દી પરણી જાય, ને છોકરી તો એકદમ ટનટનાટન હોય એટલે પેલો આમે હાથ પાડવાનો હોય અને આજુબાજુ તો ઓકે ઠીક છે ઓકે હવે એ છોકરીને પરણાવી દે। હવે જ્યારે છોકરીને પરણાવે ત્યારે આ તો આખું ષડયંત્ર હોય એટલે છોકરી એની રીતે પછી જ્યારે બધું જે માલ જવેરાત મેજરલી આમાં એ બી તમને કહી દઉં કે મેજરલી આમાં કામ થાય છે જવેરાતનું અને એની ગોલ્ડ ને એના કામ થાય, સાડીઓનું કામ થાય, અને એ બધું એ લોકો પહેલાથી એ રીતનું સેટિંગ કરતા હોય, એમાં પાછું આખી એનું બી ફોર્મ્યુલા, એની બી આખી સ્ટોરી બનતી હોય કે ભાઈ આનું કઈ રીતે સેટિંગ કરું છે ને કેટલું આપણે બહારથી કઢાવું છે। બીજી વાત એ બી કહી દઉં કે દેખાવ માટે કે અમે દહેજ બી આપશું, પણ પછી એના નાટક એવા થતા હોય કે અમે હમણાં નહીં પછી આપશું, યા છોકરાના નામે ગાડી કરી છે પણ ગાડી 1-2 દિવસ પછી છૂટશે। આવા બધા આખો આખી સ્ટોરીઓ, આવી સ્ક્રિપ્ટ હોય લોકોની, અને સામેવાળાને એ લોકો એ રીતે બેવકૂફ બનાવે અને પછી આ છોકરી પરણાવી દે, એટલે વોટ એવર વિધિ કરાવીને જે બી દેખાડે, અને પછી બીજા દિવસે બધું લઈને રફુ ચક્કર થઈ જાય। એટલે અલ્ટિમેટલી આ જે સામાજિક ઇસ્યુ છે હવે ધીરે ધીરે વધી રહ્યો છે, એટલા માટે વધી રહ્યો છે જે મેં પહેલા કહ્યું બેટીઓ નથી મળતી ને એટલે આ વધી રહ્યો। બિલકુલ, સામાજિક ઇશ્યુની સાથે સાથે ક્યાંક કાયદાકીય પણ ઢીલાશાની પાછળ હરીબેન ચોક્કસથી જવાબદાર ખરું, કારણ કે કાયદા